नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल संजय पटेल में आपनो हार्दिक स्वागत छे। मित्रों, आज आपणे धोरण 6 विषय छे विज्ञान, तेनो पाठ 16 जे छेल्लो पाठ छे। पाठनुं नाम छे कचरानो संग्रह अने कचरानो निकाल। तेना स्वाध्याय पोथीना प्रश्नोना जवाबनी चर्चा आजे आपणे आ वीडियोनी अंदर करवाना छीए। जो तमे हजी सुधी मारी चेनलने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब करो, वीडियो सारो लागे तो लाइक करो અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 6 નો પાઠ 16 કચરાનો સંગ્રહ અને કચરાનો નિકાલ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે પ્લાસ્ટિકનું જમીનમાં વિઘટન થતું નથી। આ જે કૌંસ આપેલો છે તેમાં 3 વિકલ્પ આપેલા છે, તેમાંથી જે સાચો વિકલ્પ હોય તે આપણે ખાલી જગ્યામાં લખવાનો છે। બીજી ખાલી જગ્યા છે પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુઓ ભૂરા રંગની કચરા પેટીમાં એકત્રિત કરવામાં આવે છે। ત્રીજું, જમીનમાં કાગળનું વિઘટન સૌથી ઝડપથી થાય છે। ચોથું, લાલ રંગના અળસિયાની મદદથી વર્મી કોમ્પોઝ ખાતર બને છે। પાંચમું, પ્લાસ્ટિકને સળગાવવાથી જે હાનિકારક વાયુ ઉત્પન્ન થાય છે તેના દ્વારા મનુષ્યમાં ફેફસાના જેવા ભયંકર રોગ ઉત્પન્ન થાય છે। પ્રશ્ન નંબર 2 ટૂંકમાં જવાબ લખો તેનો 6ઠો પ્રશ્ન, આપણને ક્યાં ક્યાં જાહેર સ્થળોએ વધુ પ્રમાણમાં કચરો જોવા મળે છે, આ સ્થળે કચરો ન થાય તે માટે કેવા પગલાં સૂચવશો? તો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મેળા, ધાર્મિક પ્રવાસન સ્થળ, કોઈ જાહેર સ્થળ વગેરે જગ્યાએ કચરો ન થાય તે માટે નીચેના પગલાં લેવા જોઈએ। તો કચરો ન થાય તે માટે દરેક જગ્યાએ કચરાપેટી મુકાવવી જોઈએ, લોકો કચરો જ્યાં ત્યાં ન ફેંકે તે માટે જાગૃત કરવા જોઈએ। 7મો પ્રશ્ન છે, સફાઈ કર્મચારીઓ કચરાને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં અથવા ઊંડા ખાડામાં એકત્રિત કરે છે, તે ખુલ્લા વિસ્તારોને શું કહે છે? તો સફાઈ કર્મચારીઓ કચરાનો નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં અથવા ઊંડા ખાડામાં એકત્રિત કરે છે તે ખુલ્લા વિસ્તારોને પુરાણ વિસ્તાર કહે છે। 8મો પ્રશ્ન, કચરાને કેટલા સમૂહમાં વહેંચી શકાય છે, કયા કયા? તો કચરાને 2 સમૂહમાં વહેંચી શકાય છે, એક જૈવ અવિઘટનીય એટલે કે કોહવાટ ન પામે તેવો, બીજું છે જૈવ વિઘટનીય એટલે કે કોહવાટ પામે તેવો, આ ન લખવાનો નથી। 9મો પ્રશ્ન, જૈવિક ખાતર કેવી રીતે બનાવવામાં આવે છે? તો લીલા પર્ણો, સૂકા પર્ણો, છાણ, ઘાસ, ફળની છાલ, ચાના કૂચા, શાકભાજીનો કચરો વગેરે એકત્ર કરીને જૈવિક કચરો બનાવવામાં આવે છે। લાલ અળસિયાની મદદથી રસોડાના કચરાને ખાતરમાં ફેરવવાની ક્રિયાને જૈવિક ખાતર કહે છે। પાના નંબર 110 પરનો 10મો પ્રશ્ન, કયા પ્રકારના કચરાનું પૂર્ણ વિઘટન થાય છે? તો જૈવ વિઘટનીય એટલે કે કોહવાટ પામે તેવા કચરાનું પૂર્ણ વિઘટન થાય છે, ઉદાહરણ તરીકે પ્રાણીઓના મળ, ફળો, શાકભાજી વગેરેનો તેમાં સમાવેશ થાય છે। 11મો પ્રશ્ન છે, વર્મી કોમ્પોસ્ટિંગ ક્રિયા કોને કહે છે, સમજાવો? તો લાલ અળસિયાની મદદથી બનાવવામાં આવતા ખાતરને વર્મી કોમ્પોસ્ટ ખાતર કહે છે, જેમાં 30 સેમી ઊંડો ખાડો કરી તેમાં 2 સેમી રેતી પાથરવાનો, ત્યારબાદ તેના પર પાંદડા, ફળની છાલ, લીલા પર્ણો, ભૂસું પાથરો, ત્યારબાદ તેમાં પાણી છાંટો અને ત્યારબાદ લાલ અળસિયા મૂકો। 12મો પ્રશ્ન છે, લાલ અળસિયામાં જે વિશિષ્ટ સંરચના પેશણી હોય છે તેનું કાર્ય શું છે? તો લાલ અળસિયામાં જે વિશિષ્ટ સંરચના પેશણી હોય છે તેનું કાર્ય ખોરાકનો ભૂકો કરવાનું છે। 13મો પ્રશ્ન છે, લાલ અળસિયું એક દિવસમાં કેટલો આહાર ખાય છે? તો લાલ અળસિયું છે તે એક દિવસમાં પોતાના વજન જેટલો ખોરાક ખાય છે। પાના નંબર 111 પરનો 14મો પ્રશ્ન, પ્રશ્નનો જવાબ શરૂ કરીએ પહેલા મિત્રો, જો આ તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને જેટલી વધારે લાઈક આવે તો અમને પ્રોત્સાહન મળે અને આવા નવા અમે વધારે વિડીયો બનાવી શકીએ। 14મો પ્રશ્ન છે, લાલ અળસિયા કેવા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી? તો લાલ અળસિયા બહુ ગરમી હોય કે વધારે ઠંડી હોય ત્યારે જીવંત રહી શકતા નથી। 15મો પ્રશ્ન છે, પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ નક્કામાં પ્લાસ્ટિકના કચરાનું તમે શું કરો છો? તો અમે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કર્યા બાદ તેને કચરાપેટીમાં નાખી દઈએ છીએ, ઘણી વખત ચૂલામાં પણ નાખી દઈએ છીએ। 16મો પ્રશ્ન, ભૂરા રંગની કચરાપેટીમાં કેવા પ્રકારનો કચરો નાખવામાં આવે છે? તો ભૂરા રંગની કચરાપેટીમાં કોહવાટ એટલે કે વિઘટન ન પામે તેવો કચરો જેવો કે પ્લાસ્ટિકનો કચરો, લોખંડનો ભંગાર અને કાચનો સામાન નાખવામાં આવે છે। 17મો પ્રશ્ન, જૂના છાપાઓ તથા નકામા કાગળનો ઉપયોગ કઈ કઈ વસ્તુઓ બનાવવા કરશો? તો જૂના છાપા અને નકામા કાગળનો ઉપયોગ તોરણ બનાવવા, કાગળની બેગ બનાવવા,
તેમજ તેનું ફરીથી રીસાયકલિંગ કરીને ફરીથી કાગળ બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે। પાના નંબર 112 પરનો 18મો પ્રશ્ન, કયા પ્રકારની પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાદ્ય પદાર્થને રાખવા હાનિકારક છે? તો પુનઃનિર્માણવાળી પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાદ્ય પદાર્થો રાખવા હાનિકારક છે। 19મો પ્રશ્ન, કાગળની લુગડી કેવી રીતે બનાવવામાં આવે છે તેનો ઉપયોગ જણાવો। તો કાગળને નાના નાના ટુકડાઓમાં ફાડી તેને એક ડોલ અથવા ટબમાં રાખીને પાણી ઉમેરો। કાગળના ટુકડાઓને પાણીમાં એક દિવસ માટે ડૂબાડી રાખો। હવે ભીના કાગળને વાટીને લુગડી બનાવો। લુગડીની સપાટી એક સરખી બનાવી તેને ધીમે ધીમે હલાવો। કપડા દ્વારા વધારાનું પાણી શોષી લો। 20મો પ્રશ્ન છે, ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે કયા પ્રકારની પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવો જોઈએ? તો ખાદ્ય પદાર્થોના સંગ્રહણ માટે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલા માઇક્રોનવાળા પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કરવો જોઈએ। 21મો પ્રશ્ન છે, બધા પ્રકારના પ્લાસ્ટિકને શા માટે સળગાવવા ન જોઈએ? તો બધા પ્રકારના પ્લાસ્ટિકને સળગાવતા વાતાવરણ પ્રદૂષિત થાય છે। પ્લાસ્ટિકમાંથી ઉત્પન્ન થતા ધુમાડામાં CO2 અને CO જેવા વાયુઓ હોય છે, જેમાંથી સ્વાસ્થ્ય પર અસર થાય છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઊભી થાય છે। પાના નંબર 113 પરનો 22મો પ્રશ્ન, તમે બજારમાં ખરીદી કરવા જતા હશો, તમે ખરીદેલી વસ્તુઓ તમારે ઘરે લાવવાની છે, તો તેના માટે નીચે દર્શાવેલી થેલીઓ કચરાના નિકાલની દ્રષ્ટિએ પસંદગીનો યોગ્ય ક્રમ નક્કી કરો। તો સૌપ્રથમ કાગળની થેલી લેવી સારી, ત્યારબાદ વાંસની પટ્ટીઓમાંથી બનાવેલી થેલી, ત્યારબાદ કાપડની થેલી અને પ્લાસ્ટિકની થેલી, આ પ્રમાણેનો ક્રમ છે। 23મો પ્રશ્ન, કચરા પેટીમાં ભીનો કચરો લાંબા સમય સુધી ખુલ્લો મૂકી રાખવામાં આવે તો શું થાય? તો કચરા પેટીમાં ભીનો કચરો લાંબા સમય સુધી મૂકી રાખતા આ કચરામાંથી દુર્ગંધ આવવા લાગે છે। 24મો પ્રશ્ન, કચરાના યોગ્ય નિકાલ માટે તમે કયા પગલાં સૂચવશો? શા માટે? તો પ્લાસ્ટિકનો નકામો કચરો ભૂરા રંગની કચરા પેટીમાં નાખીએ છીએ, કેટલો પ્લાસ્ટિકનો ભંગાર ફેરિયાને વેચી દઈએ છીએ, આમ કરવાથી કચરાનો યોગ્ય નિકાલ થઈ શકે છે। 25મો પ્રશ્ન, નકામી અને બિનઉપયોગી વસ્તુઓમાંથી તમે કઈ કઈ વસ્તુઓ જે ઉપયોગી હોય તેવી બનાવી શકશો? તો નકામી અને બિનઉપયોગી વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ, જેમ કે પ્લાસ્ટિકની બોટલમાંથી વૃક્ષના કુંડા, વિવિધ પ્રકારના ઝુમ્મર, ઘર સુશોભનની વસ્તુઓ વગેરે બનાવી શકાય છે। 26મો પ્રશ્ન, તમારે ખેતરમાં બપોરનું ભોજન આપવા જવાનું છે, તો તમે ગરમ ખોરાક પ્લાસ્ટિકની થેલીમાં લઈ જશો? હા કે ના? જો ના તો શા માટે? તો ના, કારણ કે ગરમ ખોરાક સાથે પ્લાસ્ટિકની રાસાયણિક પ્રક્રિયા થશે અને પ્લાસ્ટિક પીગળશે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે। પાના નંબર 114 પરનું પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણો આપો તેનું 27 નંબરનું કારણ, પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ હાનિકારક છે કારણ કે? તો પ્લાસ્ટિક એસિડ અને ગરમી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, તેથી તેમાં ખોરાકનો સંગ્રહ કરવાથી સ્વાસ્થ્યને હાનિ થાય છે। આ ઉપરાંત પ્લાસ્ટિકને સળગાવવાથી પર્યાવરણનું પ્રદૂષણ ફેલાય છે। 28મું, ખરેલા પાંદડાઓને સળગાવવા જોઈએ નહીં, તો ખરેલા પાંદડાનું વિઘટન થઈ અને પાછા જમીનમાં ભળી જાય છે અને ખાતરનું કામ કરે છે। આ ઉપરાંત ખરેલા પાંદડા સળગાવવાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે, આથી ખરેલા પાંદડાઓને સળગાવવા જોઈએ નહીં। 4થું છે, વર્ગીકરણ કરો। તો 29મું, ભીનો કચરો અને સૂકો કચરો। તો કાપડના ટુકડા, ફળ, શાકભાજીની છાલ, આ બધા વસ્તુ આપેલી છે બધી કચરો, તેને આપણે ભીનો કચરો અને સૂકા કચરાની અંદર વિભાજિત કરવાના છે। તો આપણે સૌ પ્રથમ ભીનો કચરોની અંદર શું શું આવશે તે જોઈ લઈએ। તો વધેલો એઠવાડ, ફળ, શાકભાજીની છાલ, ચાના કૂચા, સડેલા અનાજ અને કઠોળ, જ્યારે સૂકા કચરાની અંદર સૂકા પાંદડા, તૂટેલો કાચ, તૂટેલા રમકડા, રેપર્સ, સમાચારપત્ર, ખીલીઓ, જૂના ચંપલ, કાપડના ટુકડા, પોલિથીનની કોથળીઓ અને ઈંડાનું કવચ, જે સૂકા કચરાની અંદર આવે છે। આગળ વધીએ પાના નંબર 115 પર 5 નંબર વિસ્તૃત પ્રશ્નો, તેનો 30મો પ્રશ્ન, તમે ઓછા ખર્ચે ઉત્તમ ખાતર કેવી રીતે બનાવશો? તો વનસ્પતિના પર્ણો, લીલા પાંદડા, સૂકા પાંદડા, ચાના કૂચા, બગડેલા શાકભાજી, ફળોની છાલ વગેરેને ખાડામાં નાખીને તેના પર પાણી છાંટી વર્મી કોમ્પોસ્ટ બનાવવામાં આવે છે, જે એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે અને ઉત્તમ ખાતર બને છે। 31મો પ્રશ્ન, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા તમે કયા પગલાં સૂચવશો? તેમાંથી પર્યાવરણને શો ફાયદો થશે? તો શાકભાજી, ફળ જેવી વસ્તુની ખરીદી માટે કાપડની કે સણની થેલી લઈને જઈશું।
પ્લાસ્ટિકની તૂટેલી વસ્તુનું સમારકામ થઈ શકે તેમ હોય તો સમારકામ કરાવી તે વસ્તુ ઉપયોગમાં ફરીથી લઈશું. કોરી વસ્તુઓ ભરવા વપરાયેલી પ્લાસ્ટિકની થેલીઓ અન્ય કામમાં ફરીથી વાપરશું. દુકાનદાર પાસે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાગળની થેલીઓનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીશું. તો અહીં આપણો ધોરણ 6 વિજ્ઞાન વિષયનો પાઠ છેલ્લો, જે છેલ્લો પાઠ છે તેના સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબનો વિડીયો પૂર્ણ થાય છે. વિજ્ઞાન ધોરણ 6 ના તમામ 1 થી 16 પાઠના વિડીયો આપણે બનાવી દીધેલા છે, જે અમારી ચેનલના પ્લેલિસ્ટ ધોરણ 6 વિજ્ઞાન સ્વાધ્યાય પોથી નામનું પ્લેલિસ્ટ છે, તેની અંદરથી તમને તમામ ધોરણના તેમજ આ ધોરણના તમને તમામ વિડીયો મળી રહેશે. વિડીયો સારો લાગે તો લાઇક કરો જેથી અમને પ્રોત્સાહન મળે. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.